નમસ્કાર દર્શક મિત્રો, લીગલ ફોરમના આજના એપિસોડમાં હું નીતલ શાહ આપનો એક વખત ફરીથી અહીં સ્વાગત કરું છું. લીગલ ફોરમ આપણે જે ચાલુ કર્યું છે એ ખાસ આપણા લો વિશે તમને સૌને જાણકાર કરવા માટે છે, અને એમાં આપણા લોના આપણે દરેક જાતના જુદા જુદા જે ટોપિક્સ છે એને કવર કરી રહ્યા છીએ. જે રીતે આપણે પહેલાં જોયું કે હ્યુમન બિંગ્સ અને એનિમલ્સ, મનુષ્ય અને જનાવર, એ બે જુદા કઈ રીતે પડે છે, તો કે હ્યુમન બિંગ્સ લીવ વિથ ડિસિપ્લિન. એક લો છે, એક ડિસિપ્લિન છે જેને ફોલો આપણે કરીએ છીએ, અને એનાથી જ આપણે ડિફરન્શિએટ થઈએ છીએ કે આપણે એનિમલ્સ જેવા ગમે ત્યાં ગમે તે વસ્તુ નથી કરતા. સો આપણા માટે આ લો ઘણો ઘણો મહત્વપૂર્ણ છે. અને આ જ ફેઝમાં આજે આપણી સાથે અહીં મોજૂદ છે એડવોકેટ નિલેશભાઈ જે પટેલ. તો નિલેશભાઈ, તમારું અહીં ખૂબ ખૂબ સ્વાગત છે ઓન લીગલ ફોરમ એટ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ. વેલકમ, વેલકમ સર. થેન્ક યુ. નિલેશભાઈ એ પોતે બીકોમ LLB છે અને એ 18 વર્ષથી પ્રેક્ટિસ કરે છે એટ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઇન સિવિલ, ક્રિમિનલ એન્ડ રેવન્યુ સેક્ટર. સિન્સ લાસ્ટ 8 યર્સ હી ઇઝ વિથ ધ નાલસા એડવોકેટ પેનલ્સ. નાલસા જે છે એ છે નેશનલ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, જે સુપ્રીમ કોર્ટ દ્વારા અહીં લાવવામાં આવ્યું છે ફોર ધ નીડી એન્ડ પુઅર પીપલ. જે લોકો પોતે આપણે કોઈ વકીલની સેવા નથી લઈ શકતા એ લોકો માટે આ ફ્રી સેવા ઉપલબ્ધ કરાવી છે સુપ્રીમ કોર્ટે, અને એમાં આપણા નિલેશભાઈ સેવા આપી રહ્યા છે એઝ અ સિનિયર એડવોકેટ. સો દેટ્સ અ વેરી ગુડ થિંગ એન્ડ અ વેરી નોબલ કોઝ દેટ યુ હેવ બીન ડુઈંગ નિલેશભાઈ, એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ યુ ફોર દેટ. અને આજનો આપણો જે ટોપિક છે એ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. અને આ જે ટોપિક છે એના પર નિલેશભાઈ આપણને એમનું જ્ઞાન શેર કરવા માટે અહીં આવ્યા છે. સો ટુ બિગિન વિથ, ફર્સ્ટ ઓફ ઓલ નિલેશભાઈ, હું તમને એ પૂછવા માંગુ છું કે આ જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે એનો મિનિંગ શું છે, એ કોણા માટે છે? જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એટલા માટે લાવવામાં આવ્યો છે કે બાળકોને એનાથી રક્ષણ મળે અને બાળકો દ્વારા જે થતા ગુનાઓ છે તેને અટકાવવામાં આવે. આ કાયદો સને 2000માં આવ્યો હતો, ત્યારબાદ એક નિર્ભયા કાંડ થયો હતો, અને ત્યારબાદ 2015માં આ કાયદામાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું. એટલે આ કાયદામાં ઘણો બધો ત્યારબાદ સુધારો કરવામાં આવ્યો છે, અને બાળકોને રિહેબિલિટેશન પાછા સમાજમાં કઈ રીતે પ્રસ્થાપિત કરવા તેને માટે પણ આ કાયદો એટલો જ મહત્વનો છે. ઓકે, તો આપણે એ રીતે કહી શકીએ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે એ બાળકોને લગતા કાયદો છે બેઝિકલી. ઓકે, અને જે બાળકો ગુના કરે છે તેઓની સાથે શું કરવામાં આવે છે? બાળકો જ્યારે બાળક હોય છે એટલે એની માનસિકતા એવી નથી હોતી કે ભાઈ મારે કોઈ ક્રાઇમ કરવો છે, પરંતુ બાળકો દ્વારા ઘણા ક્રાઇમ કરાવવામાં આવતા હોય છે. એટલે તેવા સંજોગોમાં બાળકો દ્વારા જ્યારે ક્રાઇમ કરવામાં આવે છે તો ત્યારે આવા બાળકોને પોલીસ દ્વારા પકડવામાં આવે છે, અને તેની જાણકારી એના માતા પિતા, એના વાલી, અને જો આ બંને નહીં હોય તો પ્રોબેશન ઓફિસરને એની જાણ કરવામાં આવે છે, અને ત્યારબાદ આ બાળકને ડિટેઇન કરવામાં આવે છે, અને ત્યારબાદ એને બોર્ડ સમક્ષ નહીં કે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. એનું કારણ કે બાળક છે અને એની માનસિકતા એટલી બધી પરિપક્વ નથી હોતી કે જેને કોર્ટ શબ્દથી સમજ પડે, અને તેની માનસિકતા પણ બહુ સારી રીતે સાચવવાની જવાબદારી આ કાયદાએ સ્વીકારેલી છે. એ તો આપણા આઈ વુડ સે કે ઘણું સરસ છે, કારણ કે બાળક પોતે એક નિર્દોષ પ્રાણી છે, અને બાળકનું માનસિકતા જે છે જો આપણે એને કોર્ટમાં અને બધા મોટા ગુનેગારો સાથે એને લઈ જઈએ ત્યાં જ એ બાળક બહુ ગભરાઈ જતો હોય છે, અને એની માનસિકતા પર બહુ નેગેટિવ ઇફેક્ટ આવતી હોય છે. તો આ આપણા લોએ સારું એવું કદમ ઉઠાવેલો છે કે એ આ બાળકોને જુદા અને કોર્ટમાં નહીં પણ બોર્ડ સમક્ષ આવે છે. તો આ જે બોર્ડ હોય છે તો એ ક્યાં ભેગું થતું હોય છે, એટલે કઈ રીતે હોય છે? કોર્ટમાં નહીં જઈએ અને બીજે ક્યાં હોય તો આ વસ્તુ? આપણે ત્યાં ગોરધોડર મુકામે એવી સંસ્થાની સામે આ બોર્ડ આવેલું છે. અચ્છા, જે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ તરીકે ઓળખાય છે, અને ત્યાં જ આપણું આવ્યું આ ઓબ્ઝર્વેશન હોમ કે જેને આપણે સંરક્ષણ ગૃહ તરીકે ઓળખીએ છીએ,
અને આ કાયદામાં સેક્શન 47 મુજબ પણ એને આવરી લેવામાં આવેલું છે અને આવા બાળકોને ત્યાં જ રાખવામાં પણ આવે છે અને આ સંસ્થા દ્વારા ત્યાં જ એમને સારવાર, જમવાનું, ભોજન અને તેમની દરેક રીતની પ્રવૃત્તિ માટે ત્યાં એક્ટિવિસ્ટ કરવામાં આવે છે. અને જુવેનાઇલ જસ્ટિસ રૂલ્સ જે આવેલા છે 2003માં, એમાં ઘણા બધા બાળકો માટેના એ સામેલ કરવામાં આવેલા છે, જેમાં એમની રોજિંદી કામગીરી હોય છે, તબીબી સંભાળ એમની લેવામાં આવે છે, તેમને સ્વચ્છતા અને આરોગ્ય પૂરું પાડવામાં આવે છે, વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે, આનંદ પ્રમોટની સવલતો પૂરી પાડવામાં આવે છે, તેમજ તેમને ત્યાં શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પણ તેમના દ્વારા કરવામાં આવતી હોય છે, જે આ રૂલ્સ દ્વારા પણ આપણે એને ફોલો કરી શકીએ છીએ. એટલે એક રેગ્યુલર સ્કૂલ જેવું જ છોકરાઓ માટે આ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. તો તમે આજે કહ્યું એ આપણે ગોરડોડ પર એવિસન્સની સામે જે સેન્ટર છે, એના સિવાય સુરતમાં બીજા જુવેનાઇલ હોમ્સ કયા અવેલેબલ છે? બીજા જે ગુના સાથે સંકળાયેલા બાળકો નથી, હા, એટલે અનાથ બાળકો છે, તો તેના માટે ચિલ્ડ્રન હોમ, બાળગૃહ એ પણ આ સેક્શનમાં આવરી લેવામાં આવેલું છે સેક્શન 50 મુજબ. અને આ જે સંસ્થા આવેલી છે તે આપણે કતારગામ મુકામે આવેલી છે અને ત્યાં આવા બાળકોને રાખવામાં આવે છે અને ત્યાં એમને પણ ભણતર અને ત્યાં પણ આ બધી સવલતો એમને પૂરી પાડવામાં આવે છે. નિલેશભાઈ, હવે તમે જે રીતે કહ્યું કે 18 વર્ષ સુધીના બાળકો માટે આ એક્ટ લાગુ પડતો હોય છે, ત્યારે જ્યારે કોઈ બાળક પકડાય છે ત્યારે એની એજ જસ્ટ ઇન કેસ સપોઝ કે 17 વર્ષ કે 18 વર્ષ હોય તો ત્યારે એ રેકોગ્નાઇઝ કરવું ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે. તો એવા સંજોગોમાં એ લોકોની એજ કઈ રીતે વેરીફાઈ કરવામાં આવે છે અને એવા બાળકો સાથે કઈ રીતે અને એ ટાઈમે ક્યાં એ લોકોને મોકલવામાં આવશે? એક્ઝેક્ટલી, ખૂબ સરસ ક્વેશ્ચન કર્યો. આ મેં જે અગાઉ કીધું તે પ્રમાણે કે ભાઈ જ્યારે આવું બાળક કસ્ટડીમાં આવે છે તો ત્યારે એમના માતા પિતાનો સૌ પ્રથમ તો સંપર્ક કરવાનો હોય છે તપાસ કરનાર અધિકારીએ, અને એમની પાસેથી એમનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. પણ ઘણા સંજોગોમાં આ બંને વસ્તુ અવેલેબલ હોતી નથી, ત્યારે તેવા સંજોગોમાં પોલીસ અધિકારીની એ ફરજ થઈ પડે છે કે એમનું ડૉક્ટરી સર્ટિફિકેટ અને ડૉક્ટરી તપાસ કરાવીને, રેડિયોલોજીસ્ટ અથવા તો ડેન્ટિસ્ટ પાસેથી રિપોર્ટ મેળવીને પણ ઉંમરનો ચોક્કસ પુરાવો મેળવી શકાય છે એમાં. અચ્છા, પણ જ્યાં સુધી આપણી પાસે ઉંમરનો પુરાવો નહીં આવે ત્યાં સુધી એ લોકોને અંડર 18 કન્સિડર કરવામાં આવે કે અબવ 18? એટલે જ્યાં સુધી એનો રિપોર્ટ નહીં આવે, એ 2-3 દિવસમાં એ રિપોર્ટ્સ આવી જાય છે, પણ ત્યાં સુધી એને પોલીસ કસ્ટડીમાં અથવા તો ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવે છે. અને ઘણી વખત એવું પણ થાય છે કે ભાઈ આવા 19 વર્ષની ઉંમર બતાવીને એમને એવી જેલમાં પણ મૂકી દેવામાં આવે છે. અને દિલ્હીમાં એવા ઘણા બધા બાળ કિશોરો મળી આવેલા હતા, ત્યારબાદ હમણાં ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એક રેકર્ડ તૈયાર કર્યો હતો, એના 18-21 વર્ષના બાળકોનું આખું લિસ્ટ તૈયાર કરેલું હતું. એમાંથી પણ ઘણા બધા જુવેનાઇલ બાળકો મોટી જેલમાંથી મળી આવેલા હતા. એટલે ખાસ કરીને આ ઉંમર માટેનું ડિટર્મિનેશન કરવું એટલું જ જરૂરી પડે છે, ખાસ કરીને 18-21 વર્ષના બાળકોને જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે કે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે આ ઉંમર બાબતનો પુરાવો ખૂબ જ અગત્યનો હોય છે. વાત તો સાચી છે, પણ નિલેશભાઈ આમાં રિવર્સ વસ્તુ પણ થઈ શકતી હોય કે કોઈક 19 વર્ષનો વ્યક્તિ જ્યારે મળી આવતો હોય તો એ લાભ લેવા માટે પોતાની ઉંમર ઓછી પણ બતાવી શકતો હોય છે. એક્ઝેક્ટલી, આ ક્વેશ્ચન ખૂબ સરસ છે, કારણ કે ઘણી વખત માતા પિતા પોતાના બાળકનું એડમિશન કરાવવાનું હોય છે, એટલે સ્કૂલમાં જ્યારે એડમિશન કરાવવાનું હોય છે ત્યારે ફિક્સ ઉંમર હોય છે કે ભાઈ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્કૂલમાં એડમિશન નથી મળતું, એટલે એના માટેની તારીખમાં પણ ફેરફારો ઘણી વખત કરી મૂકતા હોય છે. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પણ જે જન્મ તારીખ દર્શાવેલી છે તે પણ ચોક્કસ માની શકાતી નથી એમાં. હા, એ પણ છે. એટલે આઈ વુડ સજેસ્ટ એટ ધીસ પોઈન્ટ કે આપણે આપણા બાળકની જે બર્થ ડેટ સાથે રમત કરીએ છે એ બહુ ખોટી છે. ક્યારે ક્યાં કઈ જગ્યાએ તમને બર્થ ડેટ અને લિવિંગ સર્ટિફિકેટ પરફેક્ટ જરૂર પડે એ તમે કહી નથી શકતા. તો આ બધું જે આપણે લો સાથે ખેલવાડ કરતા હોઈએ છીએ એ ખોટી વાત છે. અને નિલેશભાઈ, અહીં હું બીજો પણ એક ક્વેશ્ચન તમને કરવા માગું છું કે જ્યારે આ ટાઈપના બાળકો પકડાતા હોય છે તો એ લોકોને જામીન માટે શું વ્યવસ્થા હોય છે? રાઈટ, આ કાયદામાં જામીન માટેની પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કલમ 12 મુજબની જામીન અરજી આ કેસ મુજબ કરવામાં આવતી હોય છે અને આ એક્ટ મુજબ કરવામાં આવતી હોય છે. અને સેક્શન 12 મુજબ એમને જામીન અરજી કરવામાં આવે છે ત્યારે
એક અધિકારીનો રિપોર્ટ મંગાવવામાં આવે છે અને એ બાળકની માનસિકતા કેવી છે તો ત્યારે એને જામીન આપવા કે નહીં આપવા ત્યારબાદ બોર્ડ નક્કી કરે છે. અને એક આ ઉદાહરણ માટે એક આપને આ જામીન માટેનું બહુ સરસ છે કે બે મિત્રો હતા, એક ખૂબ ધનવાન પરિવારમાંથી હતો અને એક ખૂબ ગરીબ ફૂટપાથ પર રહેનારો મિત્ર. એ બંને મિત્રો હતા અને બંને એક જ ગુનામાં સંડોવાયેલા હતા. અને તેવા સંજોગોમાં પેલો ધનવાન જે હતો ને તેને જામીન આપવામાં આવ્યો, પણ પેલો ફૂટપાથ પર હતો ને તેને જામીન આપવામાં નહીં આવ્યો. એટલે સામાન્ય લોકોના મગજમાં એવું હતું કે પેલો ધનવાન હતો ને એટલે એને જામીન મળી ગયા, આ ગરીબ છે ને એટલે એને જામીન નથી મળ્યા. પણ એનું કારણ આ કાયદામાં અલગ દ્રષ્ટિથી લેવામાં આવે છે. બાળકનું કાળજી અને રક્ષણ કરવાની જવાબદારી એટલી જ હતી જેટલી પેલો ધનવાન બાળક છે તો તેની રક્ષણ અને તેની કાળજી રાખવા માટે એના માતા પિતાને બધા હતા. પણ જે આ ગરીબ બાળક હતું તે ફૂટપાથ પર રહેનારું હતું, તેનું રક્ષણ કરવાવાળું કોઈ નહોતું અને તેનું કાળજી રાખવાવાળું કોઈ નહોતું, એટલા માટે એના જામીન રિજેક્ટ થયા હતા. એટલે ખાસ કરીને આ કાયદો જામીન માટે પણ એટલો જ મહત્વનો છે. એટલે ઘણા અર્થમાં એવી રીતે લઈ છે કે ભાઈ પેલો ધનવાન હતો ને એટલે છૂટી ગયો, પણ આ ગરીબ છે ને એટલે આને જામીન નહીં મળ્યા. પણ ખરું કારણ આવું હોય છે. એટલે ઇટ ઇઝ બેઝિકલી ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ ચાઇલ્ડ. એટલા માટે એટલે લોએ આટલી કેર કરી છે, પણ લોકોએ એને ખોટી નજરે જોયો છે. તો આ તમે ખૂબ જ સરસ માહિતી આપી છે, તો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓબ્ઝર્વેશન હોમ જે ગુડદોર ઉપર આવેલું છે તે ફક્ત બાળકો માટે છે અને તે મેલ બાળક માટે છે, અને ફિમેલ બાળક માટેનું રામનગર બાજુ છે અને ત્યાં આ જે લેડીઝ જુવેનાઇલ હોય છે તેમને ત્યાં રાખવામાં આવે છે. એટલે આ બંને શેલ્ટર અલગ અલગ રાખવામાં આવેલા છે. ઓકે, સો ધેટ્સ ઓલ્સો અ વેરી ગુડ થિંગ કે બોયઝ અને ગર્લ્સનું આપણે લો એ પણ ધ્યાન રાખ્યું છે અને જુદું રાખ્યું છે. અને આપણે બેઝ આ મેઇન જે છે આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, આ કાયદો લાવવાનું મેઇન રીઝન શું હતું? મેઇન કારણ એ કે ભાઈ જ્યારે બાળક આવા ગુના કરતા અટકે એ મહત્વનું છે, અને આવા બાળકો નિસ્વાર્થ ભાવે આવા ગુના કરતા હોય છે એટલે એને પાછું રિહેબિલિટેશન પણ સમાજમાં એને ફરી પ્રસ્થાપિત કરવાનો છે, અને એની બાળકની કાળજી અને રક્ષણ લેવાનું પણ આ કાયદા દ્વારા સમાજને પણ એક પ્રોત્સાહન મળે તે રીતે આ કાયદો પણ લાવવામાં આવેલો છે. હવે આમાં કઈ કઈ ટાઈપના ગુનાઓ હોય છે? ખૂબ સરસ ક્વેશ્ચન કર્યો નિતલબેન તમે. આમાં પહેલા જ્યારે આ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારે બે જ પ્રકારના ગુનામાં ડાયવર્ટ કરવામાં આવેલા હતા, 7 વર્ષથી નીચેની સજાના ગુના અને 7 વર્ષથી ઉપરની સજાના ગુના એમ બે. ત્યારબાદ 2015માં 3 પાર્ટ પાડવામાં આવ્યા છે. એમાં એવી રીતે લેવામાં આવેલું છે, સેક્શન 2 45 મુજબ એમાં 3 પાર્ટ પાડવામાં આવ્યા છે. 3 વર્ષથી નીચેની સજા, ત્યારબાદ 7 વર્ષની નીચેની સજા અને ત્યારબાદ 7 વર્ષથી ઉપરની સજા, એમ રે 3 પાર્ટમાં આ સજાને અલગ અલગ કરવામાં આવેલી છે. અને 2015માં આ કાયદામાં આ સુધારો લાવવામાં આવેલો છે. અને હિનિયસ ઓફેન્સીસ જ્યારે થાય છે, બળાત્કાર છે, ખૂન છે, લૂંટ છે, એવા પ્રકારના ગુનામાં આવા બાળકો પણ ઘણા બધા ઇન્વોલ્વમેન્ટ હોય છે. એટલે આવા ગુનાને પણ હવે 16 થી 18 વર્ષની ઉંમરના બાળકોને માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પહેલા ફક્ત ઓબ્ઝર્વેશન હોમમાં જ બાળકોને રાખવામાં આવતા હતા અને તે પણ ફક્ત 3 વર્ષ માટે, અને ત્યારબાદ આ 2015માં આ સુધારો લાવવામાં આવ્યો છે. અને આ બાળકોને ત્યારબાદ 16 થી 18 વર્ષના બાળકોએ જો આવો હિનિયસ ઓફેન્સ કર્યો હોય છે 7 વર્ષથી ઉપરની સજાને પાત્રના ગુના માટે, તો ત્યારે એમને સજાનું પણ પ્રોવિઝન આ કાયદા હેઠળ કરવામાં આવેલું છે. હવે નિલેશભાઈ, આપણે જ્યારે એક બાળક ગુનો કરતો હોય છે અને પોલીસ એને કસ્ટડીમાં લે છે, અને સપોઝ કે સાંજે 6 વાગ્યા પછી એને આ ગુનો કર્યો છે, તો આવા બાળકને એ ટાઈમે ક્યાં લઈ જવામાં આવે? ખૂબ સરસ ક્વેશ્ચન કર્યો નિતલબેન. હવે જ્યારે બોર્ડનો સમય છે 6:00 અને 10:00 જે કોર્ટનો સમયગાળો છે તે જ સમય દરમિયાન, પરંતુ આ કેસમાં ઘણી વખત એવું થાય છે કે સાંજે જ્યારે બાળકને પકડવામાં આવે છે તો ત્યારે આ બાળકની કસ્ટડી કોની પાસે અને ક્યાં રાખવી તે ખૂબ મહત્વનો પ્રશ્ન બની રહે છે. આવી જ રીતે દિલ્હીમાં એક વખત આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો અને આઈઓએ એક એપ્લિકેશન આપી કે હું મારી કસ્ટડીમાં રાખું, પણ ત્યારે એવો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ આ બાળકને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય નહીં, કારણ કે પોલીસ પણ એને ક્યાં રાખી શકે, એને જેલમાં તો રાખવાની એને સત્તા નથી.
હવે તેવા સમયે આવા બાળકને ઓબ્ઝર્વેશન હોમમાં અથવા તો પ્રોબેશન ઓફિસરની કસ્ટડીમાં લેવામાં આવે છે અને તેમને જ સોંપવામાં આવે છે અને એની કાળજી પણ એટલી જ રાખવાની હોય છે કે જેથી એની માનસિક અસર બગડે નહીં. અચ્છા, હા. અને ઘણી વખત એવું પણ થતું હોય છે નિલેશભાઈ કે આપણે ઘણા બાળકો જે ખોવાઈ ગયા હોય છે અને એવા બાળકો જ્યારે મળી આવતા હોય છે તો એ લોકોને આપણે ક્યાં રાખવાના હોય છે? એ લોકોને પણ આપણે નીતલબેન બાર ગૃહમાં જ રાખવામાં આવે છે. અને ઘણી વખત આવી રીતે જે તમે કીધું કે ભીખ માંગતા બાળકો હોય છે, તો ઘણી વખત આવા ભીખ માંગતા બાળકોને બીજા અન્ય વ્યક્તિઓ દ્વારા એનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે. તો ત્યારે આ બાળક ખરેખર કોનું છે તેની જવાબદારી પણ પોલીસને એટલી વધી જતી હોય છે કે આવા ભીખ માંગતા બાળકો કોના છે અને શું છે. જો એની પણ પ્રાપ્તિ કરવામાં આવે તો મિસિંગ ચાઇલ્ડ જે હોય છે, તો મિસિંગ ચાઇલ્ડની સાથે જો એ બાળકને કદાચ સરખાવવામાં આવે તો ઘણા બાળકો આવી રીતે મળી પણ આવે છે અને ઘણી વખત મળી પણ આવેલા છે. અને આવા બાળકોને રાખવાના તો બાળગૃહમાં જ છે. અચ્છા, અને જે આપણે ભીખ માંગતા બાળકો હોય છે એ લોકોના માટે આ એક્ટ કોઈક રીતે એપ્લાય થતા હોય છે? હવે જો આ ભીખ માંગતા બાળકો એમના માતા પિતા થકી જો ભીખ માંગવામાં આવતી હોય તે પણ ખરાબ જ છે, પરંતુ ખરેખર એના માતા પિતા હોતા નથી, એ કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા એમને સપ્લાય કરવામાં આવેલા હોય છે, તો ત્યારે આવા બાળકોની ટેકલ કરવાની જવાબદારી પોલીસની વધી જતી હોય છે. અને તેવા સમયે જો પ્રાથમિક રીતે પણ ખૂબ સરસ રીતે જો એનું તપાસ કરવામાં આવે તો આવા બાળકો અને એમના માતા પિતા સુધી પણ પહોંચાડી શકાય છે. અને જો આવા બાળકોને જો કોઈ વેચાણ કર્યા હોય તો આ સેક્શન હેઠળ 81 મુજબ પણ એમને 5 વર્ષની સજાની જોગવાઈ છે અને 1,00,000 રૂપિયા સુધીનો દંડ કરી શકાય છે આવા આરોપીઓ સામે પણ. હવે તમે જે 2015માં કંઈક કાયદો ચેન્જ થયો એની વાત કરી હતી, તો એ કઈ રીતે ચેન્જ થયો છે, પહેલા શું હતું અને શું કામ ચેન્જ થયો છે એ થોડુંક અમને બરાબર રીતે સમજાવો પ્લીઝ. વેરી ગુડ ક્વેશ્ચન નીતલબેન. આમાં 2015 પહેલા આ કાયદો ફક્ત બાળકો કોઈ પણ ક્રાઇમ કરીને આવે તો 3 વર્ષ એને ફક્ત ઓબ્ઝર્વેશન હોમ એટલે દેખરેખ હેઠળ રાખવામાં આવતો હતો, એમને કોઈક સજાનું પ્રોવિઝન આમાં નહોતું. હવે દિલ્હીમાં આપને ખબર હોય તો એક નિર્ભય હત્યાકાંડનો એક બહુ ગંભીર પ્રકારનો ગુનો બનેલો હતો, આખો દેશ એના માટે આજે પણ ઘણું સેડ ફીલ કરે છે. અને ત્યારબાદ એમાં એક જુવેનાઇલ બાળક જ હતું જે બિલો 18 18 વર્ષથી નાની ઉંમરનું બાળક હતું અને એનો પણ ભાગ એટલો જ ગંભીર પ્રકારનો હતો અને ગુનો પણ એટલો ગંભીર પ્રકારનો હતો. અને ત્યારબાદ એની ગંભીરતાને ધ્યાને લઈને 2015માં આ કાયદામાં ઘણા પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે અને સજાની જોગવાઈ પણ તે રીતે કરવામાં આવી છે એમાં. અચ્છા, તો એટલે શું ચેન્જ બેઝિકલી છે આ કાયદામાં અત્યારે? હવે 2015 પછી કાયદામાં 3 પાર્ટ અલગ અલગ પાડવામાં આવેલા છે, 7 વર્ષ, 12 વર્ષ અને 18 વર્ષ. હા, એટલે 12 વર્ષનું બાળક પણ એટલું મેચ્યોર નથી હોતું, પણ હવે હાલની કન્ડિશન અને હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ત્યારબાદ 14 થી 18 વર્ષના બાળકોમાં મેચ્યોરિટી એટલી બધી આવી ગઈ હોય છે કે જે કદાચ 21, 22 કે 25 વર્ષના બાળકોમાં હોય તેવી પરિપક્વતા હવે જોવાઈ રહી છે. અને ત્યારે 16 થી 18 વર્ષની બાળકના ઉંમરો પણ આવા હિનિયસ ઓફેન્સ કરતા હોય છે, તો ત્યારે તેવા સંજોગોમાં પણ હવે આ કાયદામાં એમને સજાનું પ્રોવિઝન એક ઘડવામાં આવ્યું છે. ઓકે, સો નાઉ એટલે 16 થી 18 વર્ષના બાળકોને પણ સજાનું પ્રોવિઝન છે. અને હાલમાં જ બરોડામાં જ એક બાળકને આવી રીતે સજા કરવામાં આવી છે. અને આ કાયદાનું પ્રોવિઝન એવું છે કે ભાઈ તમે 10 વર્ષ સુધીની સજા આમાં કરી શકાય છે, આજીવન કેદ અને ફાંસીની સજા આમાં કરવામાં આવતી નથી, પરંતુ એને 10 વર્ષ સુધીની સજા કરવામાં આવે છે. નિલેશભાઈ, તમારી પાસે આમાં આવા કોઈ કેસ આવ્યા હોય એવી કંઈક ઘટના તમે શેર કરવા માંગતા હોય તો એવું કંઈક અમને પણ, એટલે અમારે પણ થોડું દર્શકોને નોલેજ મળી શકે. રાઈટ, હવે હમણાં જ એક બળાત્કારનો ગુનો મારી સમક્ષ આવ્યો, એ જુવેનાઇલ નહોતો પરંતુ કેસ એવો હતો કે એક સગા બાપે સગી દીકરી ઉપર બળાત્કારનો કેસ હતો નીતલબેન. એટલે ઘણી વખત એવું થાય કે ખરેખર આ બાપે આ કૃત્ય કર્યું હતું કે કેમ, અને એની પોતાની 20 વર્ષની દીકરી ઉપર બળાત્કારનો આરોપ હતો. અને તેવા સંજોગોમાં એ કેસ મારી પાસે આ નાલસા પેનલના, અમે પ્રોપર પેનલ એડવોકેટ હતા અને તેના થકી મને આ કેસ ફાળવવામાં આવેલો હતો.
હવે જ્યારે આવા કેસો અમારી પાસે આવતા હોય તે પહેલા ત્યારે અમને પણ થોડું દુઃખ થાય કે એક સગા બાપે આવું કામ કર્યું. મેડિકલ ગ્રાઉન્ડ થી એ પુરવાર થયું અને એ બાપ 2.5 વર્ષ પછી જેલમાં રહ્યો અને 2.5 વર્ષ પછી નિર્દોષ છોડવામાં આવેલો હતો. અને મેડિકલ ગ્રાઉન્ડ એવું હતું કે એનું હાઈમેન ઇન્ટેક્ટ હતું, એ બેસ્ટ ગ્રાઉન્ડ આ આરોપી માટે હતું. એટલે આ આરોપીએ એક સગા બાપે આવો કોઈ ગુનો કર્યો નહોતો, પણ એક દીકરીએ એને બાપને આ ખોટા કેસમાં ફસાવી દીધો હતો. એટલે એક સમાજમાં આ વસ્તુ પણ એક દૂષણ થઈ ગયું છે અત્યારે, કે પિતા હંમેશા લાગણી દીકરી પ્રત્યેની હોય જ છે, અને જ્યારે દીકરી દ્વારા જ્યારે આવું આક્ષેપ કરવામાં આવે તો ત્યારે એ પિતા ઉપર શું વીતતી હશે તેની આપણે કલ્પના પણ કરવી અઘરી છે. અને જ્યારે 2.5 વર્ષ પછી જ્યારે સમાજમાં ફરી પ્રસ્થાપિત થવાનું આવે એક પિતાએ, તો ત્યારે તેને માટે પણ એક ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ત્યારે ઉદ્ભવતી હોય છે, એક ચેલેન્જિંગ સિચ્યુએશન થઈ જતી હોય છે. અને જે દીકરી આ રીતનો આક્ષેપ પણ કર્યો, એને એના મનની પણ માનસિકતા આપણે વિચારવા જેવી છે કે એને કઈ રીતે આવો આક્ષેપ કર્યો હશે. તો આ રીતે હવે આપણો કમિંગ બેક ટુ આર ટોપિક જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, આ એક્ટમાં દિવ્યાંગો માટે કંઈ પ્રોવિઝન ખરું? આપણે અમારે તો નિલેશભાઈ દિવ્યાંગ ચેનલ છે અને અમે પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ છીએ કે દિવ્યાંગોના માટે આપણે થોડું જ્ઞાન આપી શકીએ કે એ લોકોને કોઈક રીતે હેલ્પફુલ થઈ શકતું હોય. દિવ્યાંગો માટે તમારી પાસે જે કંઈ પણ નોલેજ હોય લો રિલેટેડ કે દિવ્યાંગો માટે જે કંઈ પણ એક્ટ બીજા કોઈ પણ કંઈક સ્પેસિફિક હોય તો એ તમે અમારી સાથે શેર કરો. ખૂબ સરસ વાત કરી. હું એના માટે એક શબ્દ એવો પ્રયોજિત કરીશ કે દ્રષ્ટિકોણ. દરેકને વસ્તુ જોવાની અલગ અલગ દ્રષ્ટિકોણ આપેલા હોય છે. જે દ્રષ્ટિએ હું જોઉં છું એ દ્રષ્ટિએ તમે જોઉં છો એ કન્ફર્મ હું કહી શકું નહીં, કારણ કે મારી જોવાની દ્રષ્ટિ જુદી હોય છે અને તમારી પણ જોવાની દ્રષ્ટિ જુદી હોય છે. આ કાયદામાં દિવ્યાંગો માટે તો કોઈ પ્રોવિઝન નથી આપ્યું, પરંતુ દિવ્યાંગ શબ્દ જે વાપરવામાં આવ્યો તે દિવ્યાંગો માટે ખરેખર આવકારદાયક છે. અને આવા બાળકો કે આવા વ્યક્તિઓ પણ હોય છે તો એ સામાન્ય વ્યક્તિ કરતાં એક કદમ આગળ હોય છે, હું મારું માનવું એવું છે. અને એ લોકો થકી ઘણા સામાન્ય વ્યક્તિઓ હોય છે તે લોકો ઇન્સ્પાયર થતા હોય છે કે જ્યારે આ વ્યક્તિ ડિસેબલ છે તેમ છતાં પણ એનામાં કંઈક એવી ગુણ હોય છે કે જેનાથી એ પોતાનું કંઈક અલગ વ્યક્તિત્વ ઊભું કરતું હોય છે. સાચી વાત છે નિલેશભાઈ. હવે મેં એક ઓર્કેસ્ટ્રા પણ જોયું છે અને અમારી કોર્ટમાં એ ઓર્કેસ્ટ્રા આવે છે, તેમાં બધા દિવ્યાંગ વ્યક્તિઓ હોય છે અને એ દિવ્યાંગ વ્યક્તિઓ ઓર્કેસ્ટ્રા આખું ચલાવે છે. એ લોકો સિંગર છે, એ લોકો મ્યુઝિશિયન છે અને ઘણા અલગ અલગ પ્રકારના એ લોકો ઇન્સ્ટ્રુમેન્ટ પણ એ લોકો બહુ સારી રીતે વગાડી શકે છે, ગાઈ શકે છે. હવે એ લોકોને જોઈને આપણને પણ ઘણી વખત એટલી ઉત્તેજના આવતી હોય છે કે જ્યારે આ વ્યક્તિ આટલું ડિસેબલ હોવા છતાં આટલું એક્ટિવ છે તો પછી શા માટે આપણે નહીં. સાચી વાત કરી નિલેશભાઈ. અને તમે કોર્ટમાં આવા વ્યક્તિઓને ચાન્સ આપી રહ્યા છો, એ પણ તમારા કોર્ટ અને વકીલ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર કરું છું કે તમે દિવ્યાંગોને પણ ચાન્સ આપો છો અને તમે આજે આટલી સરસ માહિતી અમને પૂરી પાડી અને જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ વિશે પણ તમે અમને કહ્યું છે એનાથી આઈ એમ શ્યોર કે અમારા દર્શકોને ઘણું બધું જાણવા મળ્યું હશે. અને બાળકો જો ક્રાઇમ કરે તો એ લોકો માટે શું પ્રોવિઝન છે એ પણ આપણે જાણ્યું છે આજે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ કે તમે આજે તમારો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા છો. અને થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ એન્ડ વિલ મીટ વન્સ અગેન ઓન ધીસ સેમ પ્લેટફોર્મ લીગલ ફોરમ વિથ મોર ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ.